મેં મિત્રો જે બોર્ડ ની અંદર પૂછાયેલા વર્તુળ ને અનુસંધાન એમસીક્યુ છે એમાં આગળ ધપી દી છે કે જેમાં એક માર્ચ 2017 માં પૂછાયેલો સમજે કે કેન્દ્ર પી અને ત્રિજ્યા 10 તો એનો સ્પર્શક છે એલ એ વર્તુળ ને એ બિંદુ એ સ્પર્શે તો પી એ બરાબર ખાલી જગ્યા થાય. મિત્રો સાવ સિમ્પલ, કેન્દ્ર પી છે, ત્રિજ્યા તમને ખબર છે 10 છે. હવે ધારો કે એક સ્પર્શક અહીંયા બરાબર આ સ્પર્શક છે, એક જ બિંદુ હોય સ્પર્શ બિંદુ અને આ અંતર આને આપણે એલ છે, આ એલ છે સ્પર્શકનું નામ છે, એ એ બિંદુ અહીંયા બરાબર સ્પર્શે છે અને અંતર તમને પી થી એનું પૂછ્યું છે. મિત્રો સ્વાભાવિક છે કે આ ત્રિજ્યા જેટલું જ અંતર હોય અને ત્રિજ્યા તમને અહીંયા દર્શાવેલી છે તો આ અંતર કેટલું થતું હોય 10 છે ને સહેલું. તો મિત્રો આવા એક એક માર્ક રોકડા કરવાના છે. વર્તુળની અંદર ટોટલ 6 ગુણ છે, એમાં 4 ગુણનો પ્રમેય કે દાખલો આવી શકે છે પણ બાકીના બે ક્વેશ્ચન્સ તો દેખાઈ જ રહ્યા છે કે એમસીક્યુના તમે બે ગુણ તો ફટાફટ લઈ શકશો. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો અહીં તમને એક વર્તુળ જે ચતુષ્કોણ એબીસીડીની બધી જ બાજુઓને સ્પર્શે છે. જો એબી બરાબર 5, બીસી બરાબર 8, સીડી બરાબર 6 તો એડી બરાબર ખાલી જગ્યા. મિત્રો જુલાઈ 2016 પૂછાયેલું હતું, તમને શું કહેવા માંગે છે કે જે વર્તુળ છે એની જે આ એબીસીડી જે બાજુ છે એ કંઈક સ્પર્શી રહી છે બરાબર, તો ગમે તે હોઈ શકે છે તો આ રીતે સ્પર્શી રહી છે બરાબર. તો અહીંયા તમે જોતા હશો તો એ છે, બી છે, સી છે, ડી છે બરાબર. તો તમે જોઈ શકો છો કે ચતુષ્કોણ જે એબીસીડી છે એમાં બધી જ બાજુને સ્પર્શ કરે છે બરાબર. હવે અહીંયા આકૃતિ મેં એમને મૂકી છે એટલે એબી બરાબર તમને આટલું 5 આપ્યું છે, પછી બીસી બરાબર 8 આપ્યું છે, સીડી બરાબર 6 આપ્યું છે અને એડી આ તમારે શોધવાનું છે. મિત્રો આ તો બહુ અઘરું પડે ને, કંઈ નથી મિત્રો, એટલું બધું સહેલું છે. શું ખબર છે કે આ બેનો સરવાળો બરાબર આ બેનો સરવાળો છે, કઈ સામસામેની બાજુઓના સરવાળા બરાબર ને, તો એ બંને કેવા થશે સમાન. તો 5 ને 6 11, 8 વત્તા 1, 8 માં કેટલા ઉમેર્યો તો 11 થાય. તમે તરત જ કહેશો સાહેબ 3 ઉમેરી દો તો જવાબ પણ શું આવી જશે 3. તો આવું ખાસ બસ એક વખત યાદ રાખો અને દરેક વખતે માર્ક્સ મેળવી લ્યો. જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ બહુ મજાનો છે સમ કે અહીં તમને શું કહેવામાં આવ્યું છે કે પીએ અને પીબી આ જે રેખા છે એ વર્તુળ ઓ બરાબર કેન્દ્ર ઓ છે અને ત્રીજી આર છે એને એ અને બી માં સ્પર્શે છે. જો એમ ખૂણો એઓ બી બરાબર 100 હોય તો એમ ખૂણો ઓપી બી શોધવાનો છે. મિત્રો આપણે શું કામ કરશું, આપણે સ્પર્શક દોરીશું બરાબર. આ સ્પર્શકની અંદર આ પી એ એટલે આ પી બિંદુ આપી દેશું તો આ સ્પર્શક બની ગઈ બરાબર. આ બિંદુનું નામ શું આપશું આપણે એ, આ બિંદુનું નામ આપણે શું આપશું બી બરાબર અને આ આપણું કેન્દ્ર છે બરાબર. હવે શું કહે છે કે એ ઓ બી બરાબર, તો એ આપણે ઓ છે અને બી તમને આ ખૂણો મિત્રો આપ્યો છે અને ઈ છે 100 અંશ. મિત્રો બરોબર યાદ છે તમને કે આ છે ને 90 અંશ હશે, આ 90 અંશ હશે અને એટલે કે 90 90 180 થઈ ગયા અને આની બરોબર સામે ઈ એટલે કે મતલબ એનો પૂરક હશે. પૂરક એટલે શું, આ બેનો સરવાળો પણ 180 હશે. આ પણ 90 90 180, આ બે પણ 180 એટલે 100 હશે એટલે આટલો ભાગ શું થશે 80 અંશ. હવે જોવો જોઈએ એને આજ પૂછ્યું છે કે નહીં, તો જુઓ જોઈએ ઓ પી બી નહીં, આ કંઈક જુદું પૂછ્યું છે. શું પૂછ્યું છે, જેણે એમ પૂછ્યું હોત કે એ પી બી તો તમે સીધા સીધું શું લખી નાખત 80 અંશ, પણ હવે એને પૂછ્યું છે ઓ પી બી. કંઈ વાંધો નહીં મિત્રો, અહીંથી તમે એક્ઝેક્ટ જે આ તમે રેખા દોરશો બરાબર એ બરોબર આના દ્વિભાજક થશે એટલે કે આ 80 હશે તો આ 40 હશે, આ 40 હશે, બસ કામ પતી ગયું. ઓ પી બી, ઓ પી બી શું થઈ જશે 40 અંશ છે જવાબ. જી હા છે ને સલું મિત્રો. તો આટલું સિમ્પલ હોય છે. જોઈએ જુલાઈ ની પહેલા પણ શું પૂછાયેલું હતું. મિત્રો અહીં પણ વર્તુળના જે સ્પર્શક છે ને એની ડિટેલની વાત છે કે ભાઈ વર્તુળના સ્પર્શક માટે ખાલી જગ્યા સત્ય છે કે પી એટલે રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. મિત્રો તમને ખબર જ છે કે જ્યારે તમે સ્પર્શક દોરો છો ત્યારે એ માત્ર એક જ બિંદુમાં છેદે છે, આ વાત સાચી છે. રેખા અને વર્તુળ એક જ સમતલમાં હોવા જરૂરી છે. હા મિત્રો આ પણ જરૂરી છે, વર્તુળ અહીંયા છે અને ધારો કે કોઈ રેખા અહીંથી એક જ બિંદુમાં તે નહીં ચાલે તો એ સમતલ પણ એક જ હોવું જોઈએ.
રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે. ના મિત્રો, કેન્દ્રમાંથી પસાર થતી નથી. તો વાત શું છે પી અને ક્યુ? તો પી અને ક્યુ એવું કોણ છે? તો આ છે. તો મિત્રો, એક જ વખત તમે સ્પર્શક વિશે જાણી ગયા તો બાકીનું તમને જરૂરથી આવડે. જોઈએ નેક્સ્ટ. મિત્રો, ફરીથી જે કાટકોણ ત્રિકોણ છે એમાં રહેલા અંતર્ગત વર્તુળ હે ને, તો આ વર્તુળની અંદર ત્રિજ્યાના અનુસંધાને પૂછેલું છે કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ એબીસી છે ને, એમાં આર એટલે કે આ ત્રિજ્યા, તો અંતર્ગત જે વર્તુળ છે એની ત્રિજ્યા તમારે શોધવાની છે. મિત્રો, તમને યાદ જ છે કે તમારે આ બેનો સરવાળો કરવાનો છે એમાંથી આ બાદ, પણ અહીંયા આપ્યું નથી. પણ તમને ખબર છે આ એકનો વર્ગ વત્તા એકનો વર્ગ બરાબર એક્સનો વર્ગ, તો એકનો વર્ગ શું થશે? એક વત્તા એક બરાબર એક્સનો વર્ગ, એટલે કે બે આવે એ એક્સનો વર્ગ, તો વર્ગમૂળ બે બરાબર એક્સ, એટલે કે અહીંયા તમને વેલ્યુ મળી ગઈ છે વર્ગમૂળ બે. હવે તમને આ ત્રિજ્યાની ખબર છે, શું કરવાનું છે? આ બેનો સરવાળો એટલે એક વત્તા એક ઓછા કર્ણ અને બધાના છેદમાં બે. બસ દાખલો પૂરો થઈ ગયો. જોજો, એક ને એક બે, ઓછા વર્ગમૂળ બે છેદમાં બે. મિત્રો, આનો અર્થ એ કે બે આના છેદમાં છે ને આના છેદમાં છે, એટલે કે બે ના છેદમાં બે ઓછા વર્ગમૂળ બે ના છેદમાં બે. તો જવાબ રેડી જ છે મિત્રો. શું થશે? બે ના છેદમાં બે એટલે એક ઓછા વર્ગમૂળ બે ના છેદમાં બે, તો એ તો બરોબર જામતું નથી. તો શું કરશો? વર્ગમૂળ બે છેદમાં આ બે છે એનો હું વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે લખી શકું? લખી શકાય, કારણ કે વર્ગમૂળ બે નો વર્ગ એટલે બે. તો આ આવડી ગયા. જવાબ શું આવ્યો? એક ઓછા એકના છેદમાં વર્ગમૂળ બે. આવો જવાબ છે, જરૂર છે મિત્રો. તો કોઈ પણ સમ છે એની અંદર ખાસ કંઈ નવું છે નહીં, માત્ર તમારી પ્રેક્ટિસ અને માર્ક્સ રોકડા. જોઈએ નેક્સ્ટ. ને મિત્રો, જુલાઈ 2015, તો અહીં તમે જોશો કે એક સમ તો સીધે સીધો બેઠે બેઠો એવો જ પૂછાઈ ગયો છે કે કેન્દ્ર ઓ છે, ત્રિજ્યા 5 છે, એની એક જીવા, કેન્દ્ર ઓ ત્રિજ્યા 3 હે ને. તો હવે તમને ખબર પડી ગઈ છે અંદર છે બરાબર. તો અહીંયા જે રચાય છે હે ને, તો આ કાટકોણ ત્રિકોણની અંદર અંદરની છે એ 3 છે, પછી ઓ 5 એટલે આ 5 છે. તમે તરત જ કહેશો કે આ 4 હોય, આટલી 4 હોય તો પાછી આ 4 હોય, એટલે કે જવાબ કેટલો આવશે? 8. તો એ તો ઝડપથી તમે કરી શકાશો. હવે જે છે એ પણ મજાનું છે કે ઓ 24 ના બહારના ભાગમાં બિંદુ પી છે બરાબર. તો અહીંયા દાખલા તરીકે બહારના ભાગમાં બિંદુ પી છે અને આ કેટલું છે? તો કે 24 છે. આ 24 છે બરાબર. તો પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક બરાબર, આ સ્પર્શક છે, એ કેમાં છેદે છે? ક્યુમાં. તો ઓ પી એટલે કે આ અંતર મિત્રો, આ અંતર તમને કેટલો આપ્યું છે? 25 આપ્યું છે બરાબર. ઓપી કેટલો આપ્યું છે? 25 આપ્યું છે. અને તમારે પી ક્યુ અંતર આ શોધવાનું છે. જોઈએ મિત્રો, એક ખાસ યાદ રાખજો, ભૂમિતિની અંદર મેં આ કર્યું એવું સમજવા માટે બરોબર છે, પણ એકચ્યુઅલી તમારું જે અંતરનું છે ને એ થોડું જળવાવું છે હે ને. તો અહીંયા જગ્યા નથી એટલે તમારે જે આ દોરો ને, તો જે ડિસ્ટન્સ છે 24 અને 25, જેમ કે 24 આટલું અને 25 આટલું હોય નહીં, તો એવું પણ થોડું જોવું. તો વાત ખાલી એટલી છે કે તમે અહીંયા જો જોતાશો કે અહીંયા કાટકોણ ત્રિકોણ ડેવલપ થઈ રહ્યો છે બરાબર, કે જેની અંદર એક બાજુ એટલે કે અમસ્તુ આપણે સાઈડમાં કાટકોણ ત્રિકોણ દોરીએ છીએ, કે જેમ કે આ રીતે થઈ રહ્યું છે કે જેમાં આ જે છે એ 24 છે, આ એનો કર્ણ છે એ 25 છે, અને તમારા એક્સ શોધવાનો છે. તો મિત્રો, તમને ખબર જ છે શું કે એક્સ વર્ગ વત્તા 24 નો વર્ગ બરાબર 25 નો વર્ગ, એટલે કે તમે એક્સ વર્ગ બરાબર 25 વર્ગ ઓછા 24 વર્ગ, એટલે કે તમે બીજું પણ એક રીત છે, એકમાં આ એક્સ વર્ગ ઓછા વાય વર્ગ યાદ છે, એક્સ વર્ગ ઓછા વાય વર્ગ, તો એક્સ ઓછા વાય અને એક્સ વત્તા વાય, તો 25 માંથી 24 જાય એક, અને 25 વત્તા 24 49, તો એક્સ બરાબર શું આવી જશે? 7. તો 7 જવાબ છે. હા, બીજું તમને મિત્રો યાદ છે મેં પાયથાગોરિયન ત્રિપુટી વિશે કહ્યું હતું કે તમારી પાસે જ્યારે આ છે એ 25 છે બરાબર, આ છે એ 24 છે, તો જુઓ તો બાજુબાજુમાં છે 25 અને 24, તો એનો તમારે સરવાળો જ કરવાનો. 5 ને 4 9, 2 ને 2 4 એટલે 49, જો એ પૂર્ણ વર્ગ હોય તો એનું વર્ગ ગુણાય છે તો મૂકી જ દેવાનું. એટલે તમારી પાસે બંને રીત છે,
પણ મને લાગે છે જો આ તમારી પ્રેક્ટિસ હશે તો આવું કંઈ ન કરવું પડે સીધે સીધું તમે આ કરી શકો તો આ પણ એકદમ તમને સિમ્પલ પડશે મિત્રો એ તમારી ધારો કે પ્રેક્ટિસ કરવી હોય તો હજી એક તમને સમ આપું કે જેમ કે તમારી પાસે એક કાટકોણ ત્રિકોણ છે જેમાં અહીંયા 13 છે અહીંયા 12 છે તમે તરત કહેશો કે 13 અને 12 બાજુબાજુમાં છે હા સરવાળો છે એ 25 છે એ પૂર્ણવર્ગ છે હા તો બસ આનો જવાબ કેટલો આવશે 5 તો આ તમને મજા આવે એવું છે અને એ પાયથાગોરસ ત્રિપુટી વિશે મેં એક આખી ડિટેલમાં પણ તમને અગાઉ વાત કરેલી છે ઇઝ ઇટ ઓકે જોઈએ નેક્સ્ટ અહીં માર્ચ 2015 ની અંદર જે બે વર્તુળને લગતા સમ છે કેટલા સેલા છે તમે જોજો ફરીથી એકને એક વાત કે ત્રિકોણ એબીસી એબીમાં 5 બીસીમાં 12 અને 13 મિત્રો તમને તરત ખબર પડી ગઈ કે આ તો પાયથાગોરિયન ત્રિપુટી છે એટલે તમારે એ રીતે જ આકૃતિ દોરવી જોઈએ હવે એ સી બરાબર એટલે સૌથી જે વધુ લંબાઈ હોય કર્ણ હોય તો સ્વાભાવિક છે અહીંયા બી આવી જશે આ 90 ડિગ્રી થઈ ગયા એ બી એટલે 5 બીસી એટલે 12 યાદ આવે છે ને કે જો તમારે આ અંદરની બાજુ આવા સ્પષ્ટ વર્તુળની ત્રિજ્યા તમારે ગોતવી હોય તો આ બેનો સરવાળો 5 વત્તા 12 એમાંથી કર્ણ બાદ અને બધાના છેદમાં 2 જોજે 12 ને 5 17 17 માંથી 13 જાય તો 4 ના છેદમાં 2 જવાબ કેટલો આવશે 2 છે ને સેલું અને સેમ વસ્તુ અહીંયા પણ છે કે આ પણ તમે જોઈ ગયા છો કે જ્યારે ઓ અને 10 અને એની અંદર કેન્દ્ર ઓ અને 6 તો જોજે સ્વાભાવિક છે કે અહીંયા જે કાટકોણ ત્રિકોણ રચાઈ રહ્યો છે એમાં આ જે છે એ તો 6 જ છે આ જે છે એ 10 છે તો આપણા ઘર આ રીતે મળ્યું અહીંયા 6 છે અહીંયા 10 છે તો આ કેટલું મળે તો ફરીથી તમને યાદ છે કે આના અડધા કેટલા થાય 3 આના અડધા કેટલા થાય 5 તો 3 4 ને 5 આ ત્રિપુટી છે જ તો આના ડબલ કર્યા છે આના ડબલ કર્યા છે આને ડબલ કરના કુલ 8 એટલે આટલો ભાગ જો 8 હોય તો તમને ખબર છે આ મધ્ય બિંદુ હશે જીવાનો તો આ પણ કેટલું હશે 8 તો 8 વત્તા 8 તો 16 જવાબ ક્યાંક હોવો જોઈએ તો છે જ મિત્રો તો 16 જવાબ છે ને મિત્રો સેલું તો એક ને એક સમ્સ આવી રહ્યા છે ને તમે ઝડપથી જોશો તો હવે તો મોઢે પણ કરી શકશો હજી જોઈએ કે આપણે આના પહેલા પણ શું પૂછાયેલું અહીં જુલાઈ 2014 ની અંદર મિત્રો આવું પૂછ્યું છે કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે ચાલો કે ત્રિકોણ એબીસી ખૂણો બી કાટખૂણો છે એટલે આ એ બી સી થઈ ગયા તો ત્રિકોણની ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ ફરીથી એની જ વાત આવી તો શું થાય તો આ જે ત્રિજ્યા છે એટલે શું કરવાનું છે એબી અને બીસી નો શું કરવાનો સરવાળો કરવાનો અને એમાંથી કર્ણ શું કરવાનો બાદ કરવાનો છેદમાં કેટલા આવશે બધાના છેદમાં 2 તો આવું ક્યાં આપ્યું છે યસ અહીં બાજુમાં જ આપ્યું છે તો આનો જવાબ શું આવશે એબી વત્તા બીસી છેદમાં સોરી એબી વત્તા બીસી ઓછા એસી છેદમાં 2 જોઈએ નેક્સ્ટ મિત્રો અહીં બહુ મસ્ત સમ છે કે તમે જોશો કે આકૃતિમાં વર્તુળની બહારના બિંદુ એ માંથી વર્તુળને બે સ્પર્શકો દોર્યા છે જેમ કે આ અને એક આમ બરાબર આ એ બિંદુમાંથી એક આ સ્પર્શક છે એક આ સ્પર્શક છે તો એના સ્પર્શ બિંદુ પી અને ક્યુ છે આર્ય પી અને ક્યુ છે રેખાયેલ વર્તુળને આર બિંદુ એ સ્પર્શે છે કેવી રીતે કે રેખાયેલ એ પીને અને એ ક્યુ ને અનુક્રમે બી અને સી એ પી ને બી અને એ ક્યુ ને સી એ રીતે છેદે છે હવે એ બી નું અંતર સ્મોલ સી બીસી નું અંતર સ્મોલ એ બીસી એટલે સ્મોલ એ સી એ બરાબર સ્મોલ બી તમને ખબર છે ખૂણાની સામે બાજુ આ રીતના સ્મોલ થી દર્શાવે છે ઓકે હવે તમારે શોધવાનું છે શું મિત્રો તો શોધવાનું છે આ એ થી પી સુધીનો અંતર અને એ થી ક્યુ સુધીનો અંતરનો સરવાળો મિત્રો જોતા હોય તો જ ખબર પડી જાય જો અહીંથી અહીં સુધીનું તો સી છે આટલો ટુકડો ઘટે છે પણ તમને ખબર છે કે આ પણ સ્પર્શક છે આ પણ સ્પર્શક છે યાદ છે ને કે જો એક આમ સ્પર્શક ને તો આ અંતર તો સરખું હોય જ એટલે આ ટુકડો બીજું કોઈ નથી આ જ છે એ જ રીતે અહીંયા આટલું ઘટે છે તો આ ટુકડો એ બીજું કોણ છે આ જ છે એનો અર્થ કે આ ટુકડો અહીંયા લંબાવી દો આ ટુકડો અહીંયા લંબાવી દો એટલે કે જે જોઈ છે એ આટલું અંતર કેટલું છે તો કે આ એ અંતર છે તો આની અંદર બી અને સી ના સરવાળામાં એ સરવાળો ઉમેરી દો કે બી વત્તા સી વત્તા એ તો જે જોઈએ છે એ એપી વત્તા એ ક્યુ તમને મળી જાય તો એવું ક્યાં આપ્યું છે જી હા
તમને એ બી વત્તા એ વત્તા બી વત્તા સી બી અહીંયા મિત્રો ઓછા સી છે એટલે આ નહીં આવે આ નહીં આવે આ નહીં આવે તો મજા આવી મિત્રો તો આ ટેક્સ્ટબુકની અંદર પણ તમને આ એક પરિણામના રૂપે પણ આપેલું છે તો બસ મજા આવે અને માર્ક્સ તો મળી જ જાય છે જોઈએ નેક્સ્ટ મિત્રો માર્ચ 2014 ની અંદર પણ તમે જોશો કે કેટલું બધું સિમ્પલ છે ફરીથી એ જ વાત છે કેન્દ્ર ઓ છે ત્રિજ્યા 5 છે એની અંદર જે વર્તુળ છે એ 3 નું છે એટલે આ 3 થશે આ છે એ 5 થશે એટલે તમે તરત કહેશો કે આ 4 થશે અહીંયા 4 એટલે કે જવાબ જે જીવાનો છે કેટલો હશે 8 હવે ગણન જણ ત્યાં ત્રીજી વાર પૂછાઈ ગયું હે ને જોઈએ ચક્રીય ચતુષ્કોણ એબીસીડી હવે ચક્રીય ચતુષ્કોણ છે ને એ બહુ સરસ વાત છે મિત્રો કે જે વર્તુળ હોય ને એની અંદર જ આ રીતે આવેલા હોય બરાબર અહીંયા આવેલું એવું નથી અહીંયા હોય આ બિંદુ પણ આ જે ચતુષ્કોણ રચાય ને એ ચક્રીય ચતુષ્કોણ છે હવે આની ખાસિયત શું જેમ કે એ બી સી ડી આની ખાસિયત પણ એ છે કે સામ સામેના જે ખૂણાઓ છે સામ સામેના ખૂણાઓ તો એ સરવાળો છે એ એકબીજાને ટૂંકમાં પૂરક હશે એનો અર્થ એવો થયો કે મિત્રો અહીંયા જો તમને 60 અંશ આપ્યા હશે તો પૂરકમાં કેટલા ઘટે છે 120 તો 60 + 120 બરાબર 180 તો જવાબ શું આવી જશે 120 તો મજા આવી મિત્રો તો મારે ખાસ તો એ જ કહેવાનું હતું કે આ જે વર્તુળ ચેપ્ટર છે એની અંદર જો પૂરા 6 ગુણ હોય અને તમે જોયો છો કે એમસીક્યુ ની અંદર આવા 2 ગુણનું હોય છે ને 4 ગુણનો જે પ્રમેય હશે તો એ પૂરેપૂરા ખેંચી લેશું તો મિત્રો મજા આવી ધેટ્સ ગુડ તો બસ જો એક એક દિવસ અત્યારે મહત્વના છે અને નક્કી જયારે કર્યું છે કે ગણિત હવે ગમતું તો માર્કશીટમાં પણ એ દેખાવું જોઈએ ને તો મિત્રો બિંદાસ કેટલા બધા વિડીયોઝ તમારા માટે મૂક્યા છે બધા જોયા કરો ન સમજાય તો ફરીથી જુઓ કોમેન્ટ્સ લખજો પણ મિત્રો આ વખતે વધુ ને વધુ માર્ક્સ અત્યાર સુધીના એવા એવા માર્ક્સ લઈને બતાવવા છે વિશ યુ ઓલ ધ બેસ્ટ આવજો